अमदावादमां नकली एटीएस अधिकारी बनी युवकनु अपहरण करी सोनू पड़ावनार चार आरोपीनी पोलीसे धरपकड़ करी छे। फरियादी दानिश शेखने तेना मित्रए 20,000 रूपया कमीशन आपीने दुबईथी सोनू लावानुं कह्युं हतुं, जेथी दानिश दुबईथी रूपया 50 लाखनी किंमतनुं 850 ग्राम सोनू लाव्यो हतो। ज्यारे ते अमदावाद एरपोर्ट पर उतर्यो त्यारे आरोपीओए एटीएस अधिकारी तरीकेनी ओळखाण आपीने तेनुं अपहरण करी लीधुं हतुं। बादमां तेने नारोल सर्कल लई जई त्यांथी अन्य कारमां बेसाड़ी अज्ञात स्थळे लई गया हता अने युवक पासे रहेलुं सोनू पड़ावी लीधुं हतुं। बादमां तेने गीता मंदिर खाते उतारी आरोपीओ फरार थई गया हता। जे अंगे फरियाद नोंधाता एटीएसए फरियादना आधारे चार आरोपीओने झड़पी लई वधु कार्यवाही हाथ धरी छे। 10 ઓક્ટોબર 2023 ના રોજ દાનિશભાઈ શેખ કરીને જે ફરિયાદી છે, તેઓ પોતે એરપોર્ટ પર ટર્મિનલ 2 પર સવારે અમીરાત ફ્લાઇટ્સમાં દુબઈથી અમદાવાદ આવ્યા અને 3 વાગે જ્યારે તેઓ ઉતરી અને પાર્કિંગમાં ગયા ત્યારે 2 વ્યક્તિ એમને લેવા માટે આવ્યા હતા ઇકો ગાડી લઈને, અને એ 2 વ્યક્તિ લઈ અને જ્યારે એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થયા ત્યારે બીજા 2 વ્યક્તિ એમની પાસે આવ્યા અને એ લોકોએ પોતે એટીએસના અધિકારી છે એવી ઓળખ આપી અને ગાડીમાં બેસી જઈ અને ઇકો ગાડી નારોલ સર્કલ તરફ લઈ ગયા, એ ગાડી બીજી ગાડીમાં શિફ્ટ કરી અને એક અજાણી જગ્યા પર ફ્લેટમાં લઈ ગયા। ત્યાં જઈ અને જે આ ફરિયાદી છે એની સાથે એવો સંવાદ કર્યો કે તમે દુબઈથી ગોલ્ડ લઈને આવ્યા છો અને આશરે 850 ગ્રામ જેવું દુબઈથી ગોલ્ડ કેપ્સ્યુલમાં લઈને આવ્યા હતા, એ તારી પાસે છે અને અમે લોકો એટીએસનો અધિકારી છે એમ કરી અને એ ગોલ્ડ અમી પાસેથી લઈ લીધું હતું। તપાસ કરતા જે આરોપીઓ છે હારૂનભાઈ હાજીભાઈ શેખ, મોહસીનભાઈ કાદીરખાન પઠાણ રહેતા છે ઈસનપુર, નદીપખાન નઈમખાન પઠાણ જેઓ ઈસનપુરના રહેવાસી છે, અને અયુબભાઈ તાઈ કે જેઓ વેરાવળના રહેવાસી છે, હારૂનભાઈ હાજીભાઈ શેખ જેઓ દાણી લીમડાના રહેવાસી છે। આ ચારેય આરોપીને રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરી એટીએસના અધિકારી તરફથી, ત્યારે જાણવા મળ્યું કે આ ઘટના સાચી છે અને આ રીતે એટીએસના નામે ખોટી પોલીસની ઓળખ આપી અને આ રીતે આ લોકોએ આખો ઘટનાક્રમને અંજામ આપ્યો છે। બ્રહ્મા કુમારી